જય ગુરુદેવ વિદ્યાર્થીઓ ધોરણ દસ વિજ્ઞાન નંબર નંબર શું ચર્ચા કરતા હતા પાંચમો આપણને મેન્ડેલીપના આવર્ત કોષ્ટક વિશે માહિતી આપતી હતી લેશનનું નામ છે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ પ્રકરણનું નામ છે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ ચાલો બેટા એમાં પેજ નંબર એક્યાશી શું કહે છે ગઈકાલે આટલા પ્રશ્નોની ચર્ચા થઈ હવે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક ન્યુલેન્ડના અષ્ટકનો સિદ્ધાંત અસ્વીકાર્ય થયા બાદ પણ ગઈકાલે આપણે લાસ્ટમાં ન્યૂલેન્ડના અષ્ટકના નિયમની મર્યાદાઓ જોઈતી યુલિયનના અષ્ટક સિદ્ધાંતની મર્યાદા શું છે અનેક વૈજ્ઞાનિકોએ તત્વોના ગુણધર્મોનો તેમના પરમાણુય દળ સાથેના સંબંધની ભાત શોધવાનું ચાલુ રાખ્યું ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત સ્વીકાર્ય નહોતો પણ વૈજ્ઞાનિકોએ પરમાણ્વીય દળને જ સિદ્ધાંત બનાવી અલગ અલગ તત્વોને શું સંબંધ છે એ શોધવાનું ચાલુ રાખ્યું બ્યાસીમાં પેજ ઉપર પહોંચી ગયા હવે બેટા આગળ ભણી રહ્યા છીએ તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય રશિયન રસાયણ શાસ્ત્રી સુંદર મજાનો પ્રશ્ન બેટા તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય કયા વૈજ્ઞાનિકના ફાળે જાય છે તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય રશિયન રસાયણશાસ્ત્રી દ મિત્રી ઇવાનોવિચ મેન્ડેલીફને ફાળે જાય છે તત્ત્વોના આવર્ત કોષ્ટકના પ્રારંભિક વિકાસમાં તેમનું યોગદાન મુખ્ય છે જેમાં તત્વોને તેમના મૂળભૂત ગુણધર્મો પરમાણવીય દળ રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતાના આધારે ગોઠવવામાં આવ્યા છે તો મેન્ડેલીફ કોણ છે તેનો જન્મ આઠ ફેબ્રુઆરી અઢારસો ચોત્રીસમાં રશિયાના પશ્ચિમી સાયબેરિયાના ટોબમાં થયો હતો તેમની પ્રાથમિક શિક્ષા પછી મેન્ડેલીફ પોતાની માતાના પ્રયાસોના કારણે વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીમાં કોલેજમાં પ્રવેશ મેળવી શક્યા પોતાની શોધને તેમણે પોતાની માતાની સમર્પિત કરતા લઈ જુઓ બેટા માતા રશિયાની હોય કે ઇન્ડિયાની હોય માતા હંમેશા મહાન છે પોતાના સંતાનની પ્રગતિ ચાહે છે તેણીએ મને ઉદાહરણ આપી સમજાવ્યું પ્રેમથી સમજાવ્યું પોતાના બાકી કાર્ય અને શક્તિનો ઉપયોગ કરી મારી સાથે જુદી જુદી જગ્યાએ પ્રવાસ કર્યો તેણી જાણતી હતી કે વિજ્ઞાનની મદદથી હિંસા વગર પરંતુ પ્રેમ અને દ્રઢતાથી અંધવિશ્વાસ અસત્ય ધારણા અને ભૂલોને દૂર કરી શકાય છે તેમના દ્વારા આપેલ તત્વોની ગોઠવણીને મેન્ડેલીફનું આવત કોષ્ટક કહે છે આવત રસાયણ શાસ્ત્રમાં એક જ એવો નિયમ સાબિત થયો જેનાથી નવા તત્વોની શોધને પ્રેરણા મળી જ્યારે મેન્ડેલીફે પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે શબ્દની ચંડલાઈન ત્રેસઠ તત્વો ઓકે જાણીતા હતા આપણે જ્યારે સૌ પહેલા ડોબરેના રે ત્રિપુટી રેતી ત્યારે છપ્પન તત્વો જાણીતા હતા મેન્ડેલીફે પોતાનું કાર્ય પ્રારંભ કર્યું ત્યારે ત્રેસઠ તત્વો જાણીતા હતા આગળ છે તેમણે તત્વોના પરમાણવીય દળ અને ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધો તપાસ્યા રાસાયણિક ગુણધર્મોની વચ્ચે મેંડેલી તત્વોના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે બનતા સંયોજનો પર ધ્યાન આપ્યું તેમણે ઓક્સિજન અને હાઇડ્રોજનને પસંદ કર્યા કેમ કે તે શબ્દ અંડરલાઈન અતિ સક્રિય છે અને મોટાભાગના તત્વો સાથે સંયોજનો બનાવે છે ઓક્સિજન અને હાઇડ્રોજન છે એ આપણા શાકભાજીમાં આવતા બટેટા અને ટમેટા જેવા છે લગભગ દરેક શાકમાં બટેટા પણ પડી શકે ટમેટાય પડી શકે મોટા ભાગના તત્વો સાથે સંયોજનો બનાવ્યા તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રોને તત્વોના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકીના એક ગુણધર્મ તરીકે ગણવામાં આવ્યા ત્યારબાદ તેમણે ત્રેસઠ કાર્ડ લીધા આપણે કેમ ગંજીપતામાં બાવન કાર્ડ આવે એમ એણે ત્રેસઠ કાર્ડ લીધા એણે ત્રેસઠ કાર્ડ લીધા અને પ્રત્યેક કાર્ડ પર એક તત્વના ગુણધર્મ લેખા હવે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને અલગ કર્યા અને કાડ ઉપર ટાંકણી લગાવી દીવાલ ઉપર ચોંટાડી દીધા તેમને અવલોકન કર્યું કે મોટાભાગના તત્વોને આવત કોષ્ટકમાં સ્થાન મળ્યું અને પોતાના પરમાણુ દળના ચડતા ક્રમમાં તે તત્વો ગોઠાઈ ગયા તે પણ અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી આવે છે તેના આધારે મેન્ડેલીફે આવર્ત નિયમ બનાવ્યો મેન્ડેલીફે આવર્ત નિયમ બનાવ્યો શું કે છે મેન્ડેલીફનો આવર્ત નિયમ બેટા ઓકે મેન્ડેલીફે આવર્ત નિયમ બનાવ્યો જે દર્શાવે કે તત્વોના ગુણધર્મો તેના પરમાણુય દળના આવર્તનીય વિધેય છે એક માર્કનો તમને પ્રશ્ન પૂછી શકાય મેન્ડેલીફનો આવર્ત નિયમ સમજાવો મેન્ડેલીફે આવર્ત નિયમ બનાવ્યો જે દર્શાવે કે તત્વોના ગુણધર્મો તેના પરમાણુય દળના આવર્તનીય વિધેય છે આ એક માર્કનો પ્રશ્ન પૂછાય તો આપણે લખી શકીએ મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ એને સમૂહ કહેવાય ઊભા સ્તંભને શું કહેવાય છે સમૂહ કહેવાય છે તથા આડી હરોળ એને શું કહેવાય છે આવર્ત કહે છે બરાબર તો બેટા તમને એક ક્વેશ્ચન પૂછી શકાય શું ક્વેશ્ચન પૂછી શકાય તમે અહીંયા શીર્ષક બનાવી શકો છો બરાબર છે ટોચ ઉપર જ અહીંયા જ કરી દઈએ છીએ બેટા મેન્ડેલીફના મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની રૂપરેખા આપો શું બેટા મેન્ડેલીફ આવર્ત કોષ્ટક હે તો સર્વપ્રથમ પોઈન્ટ અહીંથી આવશે પૂર્ણ વિરામ આવે ત્યાં પોઈન્ટ બનાવીને લખતા જાજો મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની રૂપરેખા આપો તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય રશિયન રસાયણ શાસ્ત્રી દ મિત્રી ઇવાનોવિચ મેન્ડેલીફને ફાળે જાય આપેલો પોઈન્ટ તત્વોના આવર્ત પુસ્તકના પ્રારંભિક વિકાસમાં તેમનું યોગદાન મુખ્ય છે કે ઉપર પેન્સિલ અહીંયા પૂર્ણ વિરામ જેમાં તત્વોને તેમના મૂળભૂત ગુણધર્મો પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતાના આધારે ગોઠવવામાં આવ્યા પરમાણુ દળ તો હતું જ હવે જ્યારે મેન્ડેલીફે પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે ત્રેસઠ તત્વો જાણીતા હતા આપણે વાત કરી કે ડોબરેનરે છપ્પન તત્વોથી શરૂઆત કરી અહીંયા ત્રેસઠ તત્વો જાણીતા હતા એટલે ત્રેસઠ તત્વોને મેડમ ત્રેસઠ તત્વો જાણીતા હતા તેમણે તત્વોના પરમાણુય દળ અને તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધો તપાસ્યા રાસાયણિક ગુણધર્મો વચ્ચે મેન્ડેલીફે તત્વોના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે બનતા સંયોજનો પર ધ્યાન આપ્યું પૂર્ણ વિરામને પોઈન્ટ કરવાનો તેમણે ઓક્સિજન અને હાઇડ્રોજનને એટલા માટે પસંદ કર્યા અતિ સક્રિય છે અને મોટાભાગના તત્વો સાથે સંયોજન બનાવ્યું તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રોને તત્વના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકીના એક ગુણધર્મ તરીકે લીધા ત્યારબાદ તેસઠ કાઢ લીધા પ્રત્યેક કાંઠ પર એક તત્વના ગુણધર્મો લેખા તેમણે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને અલગ કર્યા અને કાટ પર ટાંચણી લગાવી દીવાલ પર એક સાથે લગાવ્યા તેમણે અવલોકન કર્યું કે મોટાભાગના તત્વોને આવત કોષ્ટકમાં સ્થાન મેળવ્યું અને પોતાના પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા ક્યાંય કપાણું નહીં તે પણ અવલોકન થયું કે સમાન ભૌતિક રાસાયણિક ગુણધર્મ ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી આવે છે તેને આધારે મેન્ડેલીફે આવર્ત નિયમ બનાવ્યો જે દર્શાવે કે તત્વના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધય છે મેન્ડેલિફના આવત કોષ્ટકમાં ઊભા સ્તંભ સમૂહ કહેવાય આડી હરોળ આવર્ત કહેવાય છે અહીંયા તમારો પ્રશ્ન બરાબર છે બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન લખી લે અહીંયા પેન્સિલથી બોલપેનથી મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની રૂપરેખા આપો મેન્ડેલીફના આવત કોષ્ટકની રૂપરેખા આપો જરી પણ ઉતાવળ કરવાની નથી ચાલો રેડી અહીંયા તો સ્ક્રીનશોટ પાડવાનો હોય ચોપડી તમારી પાસે જ હોય હવે બેટા આવત કોષ્ટક કેવું હતું તો નિરાતે જુઓ એણે જુદા જુદા કાર્ડ લીધા હતા બરાબર હાઈડ્રોજન લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સિઝિયમ આ બધા એક જમાં આવ્યા બેરેલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટોન્શિયમ બેરિયમ જો આ બેરેલિયમ હોય આ બેરિયમ હોય બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ ટિટેનિયમ કાર્બન સિલિકોન જર્મેનિયમ સ્ટ્રોન્શિયમ ને લેડ બરાબર પછી આ છે નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બીઆઈ તો જે હશે ઓક્સિજન સલ્ફર સેલિનિયમ ટેલિનિયમ ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન લોખંડ એટલે ફેરસ રૂબિડિયમ અને ઓએસ પછી આ કોપર નિકલ આ બધાય જોતા રહ્યો એ પોતાના વખતના જે હતાની બધાને મૂકી દીધા આ સંક્રાંતિ શ્રેણી છે હવે મેન્ડેલીફનું આવત કોષ્ટક અઢારસો બોતેરમાં જર્મન સામયિકમાં પ્રકાશિત થયું સમૂહની ઉપર ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના સૂત્રમાં અંગ્રેજી અક્ષર આર સમૂહ કોઈ પણ તત્વને દર્શાવે સૂત્ર લખવાની ઢબ ઉપર ધ્યાન આપો દાખલા તરીકે કાર્બનના હાઇડ્રેડ સી એચ ફોર ને આર એચ ફોર અને ઓક્સાઇડને સી ઓ ટુ ને આર ઓ લખવામાં આવ્યું હતું હવે મેન્ડેલીફના આવક કોષ્ટકની ઉપલબ્ધિઓ બેટા આજના દિવસનો નવો ક્વેશ્ચન ચોપડીમાં ચોપડીમાં પૂરો થઈ જાય છે એટલે આપણે કંઈ બહુ જાજી ખાસ્સી મહેનત મારે આજે લખવાની નથી શું છે મેન્ડેલીફના આવક કોષ્ટકની ઉપલબ્ધિઓ એટલે કે સિદ્ધિઓ મેન્ડલિપને પોતાનું આવર્ત કોષ્ટક કેવી રીતે સફળ થયું બરાબર આવર્ત કોષ્ટક ગોઠવતી વખતે કેટલાક એવા દાખલા એટલે પ્રસંગો બન્યા કે જ્યાં થોડા વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વને થોડા ઓછા પરમાણુય દળ ધરાવતા તત્વ કરતાં પહેલાં મૂકવું પડ્યું આ મુદ્દો સમજવા જેવો છે આવર્ત કોષ્ટક ગોઠવતી વખતે કેટલાક દાખલા એવા બન્યા જ્યાં થોડા વધુ પરમાણુ દળ ધરાવતા તત્વને થોડા ઓછા પરમાણવીય દળ ધરાવતા તત્વ કરતાં પહેલાં મૂકવું પડ્યું આ તો ઓછા ટકા એવા હોય ઇનામ દીધા જેવી વાત થઈ ક્રમ ઉલટો કરવામાં આવેલો જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એક સાથે ગોઠવી શકાય પણ ફાયદોય થયો મેન્ડેલીપના કોષ્ટકની સિદ્ધિઓ શું છે બેટા આજના દિવસનો નવો પ્રશ્ન કોષ્ટક ગોઠવતી વખતે કેટલાક એવા દાખલા બન્યા કે જ્યાં થોડો વધુ પરમાણવીય દળ ધરાવતા તત્વને થોડા ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વ કરતાં પહેલાં મૂકવું પડ્યું ક્રમ ઉલટો કરવામાં આવેલો જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એકસાથે ગોઠવી શકાયા ઉદાહરણ આવી રીતના મુદ્દો બનાવવાનું ઉદાહરણ પછી નવી નવીલિટીમાં લખવાનું કોબાલ્ટ પરમાણવી દર અઠ્ઠાવન પોઈન્ટ નવ નિકલ પરમાણવીય દર અઠ્ઠાવન પોઈન્ટ સાત કરતાં પહેલાં દેખાયું નહીંતર નિકલ પહેલાં હોવું જોઈએ કોબાલ્ટ પછી હોવું જોઈએ તો કોબાલ્ટ છે આ હાર્યો અઠ્ઠાવન પોઈન્ટ ત્રાણું નિકલ અઠ્ઠાવન પોઈન્ટ એકોતેર પહેલાં આવ્યું બરાબર હવે અહીંયા પેન્સિલ ફેરવી દેવાય આ આપણે લખવાનું હોય નહીં મેન્ડેલીપના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ જણાવો આવર્ત કોષ્ટક ગોઠવતી વખતે કેટલાક એવા દાખલા ભાઈના પ્રસંગો જ્યાં થોડા વધુ પરમાણુય દળ ધરાવતા તત્વને થોડા ઓછા પરમાણુઓ દળ ધરાવતા તત્વ કરતાં પહેલાં મૂકવું પડ્યું ક્રમ ઉલટો કરવામાં આવેલો કે જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એકી સાથે ગોઠવી શકાયા ઉદાહરણ તરીકે કોષ્ટકમાં કોબાલ્ટ પરમાણુય દળ અઠાવન પોઈન્ટ નવ નિકલ કરતાં પહેલાં દેખા ભાઈ આની લખવાનું વધુમાં મેન્ડેલીફને પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલા સ્થાન ખાલી છોડવા પડ્યા અહીંયા સ્થાન ખાલી છે આ ખાલી સ્થાનને મર્યાદાના રૂપમાં જોવાને બદલે કોઈ એવા અસ્તિત્વની આગાહી કરી જે તે સમયે શોધાયા નતા મેન્ડેલીફ ને ખબર હતી કે અહીંયા કંઈક આવશે મેન્ડેલીફને ખબર હતી કે અહીંયા કોઈ એક તત્વ આવશે એટલે એ સ્થાન એને ખાલી રાખ્યું વધુમાં મેન્ડેલીફને પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલા સ્થાન ખાલી છોડવા પડ્યા આ સ્થાનને મર્યાદાના રૂપમાં જોવાને બદલે મેન્ડેલીફે નિર્ધરતા પૂર્વક કોઈ એવા તત્વોના અસ્તિત્વની આગાહી કરી જે તે સમયે શોધાયા નહોતા મેન્ડેલીફે તેમનું નામકરણ તે સમૂહના તેનાથી પહેલા આવતા તત્વોના નામમાં સંસ્કૃત શબ્દ એકા એટલે કે એક પૂર્વક લગાવીને કર્યું ઉદાહરણ તરીકે શોધાયેલ સ્કેન્ડિયમ ગેલિયમ જર્મેનિનિયમ ના ગુણધર્મો બોરોન એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન જેવા જ હતા મેન્ડેલિફ દ્વારા આગાહી કરેલ એકા એલ્યુમિનિયમ પછી શોધાયેલ અને એકા એલ્યુમિનિયમનું સ્થાન મેળવેલ ગેલિયમના ગુણધર્મો નીચે મુજબ છે ગેલિયમ પછી શોધાયું જુઓ મુદ્દો શું છે વધુમાં મેન્ડેલીફે પોતાના આવત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડ્યા આ ખાલી સ્થાનને મર્યાદાના રૂપમાં ન જોયા કાંઈ મને આવડતું નથી મેન્ડેલિફે નિડરતાપૂર્વક કોઈ એવા તત્વોના અસ્તિત્વની આગાહી કરી જે તે સમયે શોધાયા નહોતા મેન્ડેલીફને ખબર પડી કે અહીંયા કોક તત્વ છે તેમનું નામકરણ તે જ સમૂહના તેનાથી પહેલા આવતા તત્વોના નામમાં સંસ્કૃત શબ્દ લગાવીને કર્યું કેવી રીતે તો હવે જુઓ બેટા ઉદાહરણ તરીકે પછી શોધાય જો બેટા પછી શોધાશ કેન્ડિયમ ગેલિયમ જર્મેનિયમ એના ગુણધર્મો ક્રમશઃ એકા બોરોન બરાબર એકા બોરોન એકા એલ્યુમિનિયમ એકા બોરોન એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન જેવા હતા એકા બોરોન એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન જેવા હતા એકદમ નિરાતે આ ત્રણે ત્રણના ગુણધર્મો કેવા તો કે જે તમે જગ્યા મૂકી એની પહેલા જ ગુણધર્મો શોધાઈ ગયા હતા એના જેવા હતા બરાબર હા બેટા આ સિલિકોન છે અહીંયા જુઓ સિલિકોન તો એની નીચે જર્મેનિયમ છે આ સ્થાન ખાલી હતું ત્યારે પણ સિલિકોનના ગુણધર્મો જર્મેનિયમ જર્મેનિયમના ગુણધર્મો સિલિકોનને મળતા આવે છે આ ગેલિયમ આ એલ્યુમિનિયમ શોધાય ગયું હતું આ ગેલિયમનું સ્થાન ખાલી હતું તો અહીંયા આવ્યું જ બરાબર છે આવેલું જ છે ચોતા રહ્યો આકૃતિમાં સમજતા રહ્યો આ બે સ્થાન ખાલી રાખ્યા હતા એનું નામકરણ એણે એકા બોરોન કીધું આનું એકા એલ્યુમિનિયમ ને એકા સિલિકોન એને મળતા જ આવ્યા નિરાતે તો જ તમારું આવત કોષ્ટકમાં ધ્યાન બેસશે ત્યારે આવત કોષ્ટકમાં તમારું ધ્યાન નહીં બેસે જેને સાયન્સ રાખવું છે બરાબર જેને સાયન્સ રાખવું છે એ ધ્યાન જ આપો બરાબર છે આ આ તમારે મોઢે કરવાનું રહેશે તો સ્કેન્ડિયમ ગેલિયમ જર્મેનિઅનિયમ ગુણધર્મ એકાબોરોન એકા એલ્યુમિનિયમ બરાબર અને એકા સિલિકોન જેવા હતા તો મેન્ડેલીપ દ્વારા આગાહી કરેલ એકા એલ્યુમિનિયમ તથા પછી શોધાયેલ એકા એલ્યુમિનિયમ નું સ્થાન મેળવેલ ગેલિયમ ના ગુણધર્મ કોષ્ટકમાં છે પરમાણુદ અડસઠ ગેલિયમ નું ઓગણ સિતે પોઈન્ટ સાત ઓક્સાઇડ નું સૂત્ર ઈ ટુ થ્રી આ જીએ ટુ ઓ થ્રી નું સૂત્ર ઈ સીએલ થ્રી જીએસીએલ થ્રી સરખા જાય એટલે આપણે કઈ આ કોષ્ટક લખવા નથી એક્ઝામમાં તે આવર્ત કોષ્ટકની સત્યતા અને ઉપયોગીતાનો સબળ પુરાવો છે એટલે કે મેન્ડેલીપ સક્રિય શ્રેષ્ઠ સાબિત્ય સત્ય સાબિત્ય તેનાથી વિશેષ મેન્ડેલીફની અભિધારણાની અસાધારણ સફળતા એ હતી કે રસાયણશાસ્ત્રીઓએ તેમના આવર્ત કોષ્ટક માત્ર સ્વીકાર ન કર્યો એ ખ્યાલ કે જેના પરથી ધારણા હતી તેના તેમને સર્જનહાર માન્યા બેટા અહીંથી ચોરસની શરૂઆત કરાઈ નિષ્ક્રિય વાયુઓ હિલિયમ નિયોન અને આર્ગોનનો અગાઉ પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થયો હતો આ વાયુની શોધ ઘણી મોડી થઈ કારણ કે નિષ્ક્રિય હતા અને વાતાવરણમાં તેમનું પ્રમાણ કેવું છે ઘણું ઓછું છે હિલિયમ અને નિયોન બરાબર તો તમે જુઓ હિલિયમ ક્યાંય છે જ નહીં આ બીજા નંબરમાં હિલિયમ હોય હિલિયમ ક્યાંય છે જ નહીં નિયોન પણ નથી આ કોષ્ટકમાં નિયોન પણ નથી પણ જે જગ્યા રાખીને ત્યાં જ શોધાળા હિલિયમ અને નિયોન ત્યાં જ શોધાયા તો નિષ્ક્રિય વાયુ જેવા કે હિલિયમ નિયોન અને આર્ગોનની અગાઉ પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થતો હતો આ વાયુની શોધ ઘણી મોડી થઈ કારણ કે તે નિષ્ક્રિય હતા અને વાતાવરણમાં તેમનું પ્રમાણ ઓછું છે તો બે હજાર વીસમાં આ બોર્ડનો પ્રશ્ન હતો નિષ્ક્રિય વાયુનો મેન્ડેલીપના આવત કોષ્ટકની એક વિશેષતા એ પણ છે કે જ્યારે આ વાયુની શોધ થઈ ત્યારે અગાઉની શ્રેણીને ખલેલ પહોંચાડ્યા વગર તેને નવા સમૂહમાં રાખવામાં આવ્યા અને નિષ્ક્રિય વાયુનો આખો અલગ સમૂહ થયો તો આ હતી મેન્ડેલીપના આવક કોષ્ટકની સિદ્ધિઓ અથવા તો ઉપલબ્ધિઓ તમારો આજના દિવસનો બીજો પ્રશ્ન હતો મેન્ડેલીપના આવતકોષ્ટકની સિદ્ધિઓ જણાવો રિપીટ કરીએ છીએ હમણાં જ કરીએ છીએ બેટા કોઈ ઉતાવળ નથી પણ એક વસ્તુ યાદ રાખો કે આ સિદ્ધિઓ છે એને આપણે કેવી રીતે પાકી કરી શકીએ છીએ મેન્ડેલીપના આવક કોષ્ટકની સિદ્ધિઓ તો જુઓ ફરીથી સફળતાઓ ઉપલબ્ધિઓ અચિવમેન્ટ સફળતા આવર્ત કોષ્ટક ગોઠવતી વખતે કેટલાક એવા દાખલા બન્યા કે જ્યાં થોડા વધુ પરમાણવીય દળ ધરાવતા તત્વને થોડા ઓછા પરમાણવીય દળ ધરાવતા તત્વ કરતા પહેલા મૂકવું પડ્યું આવત કોષ્ટક ગોઠવતી વખતે કેટલાક એવા દાખલા બન્યા કે જ્યાં થોડા વધુ પરમાણવીય દળ ધરાવતા તત્વને થોડા ઓછા પરમાણવીય દળ ધરાવતા તત્વ કરતા પહેલા મૂકવું પડ્યું ક્રમ ઉલટો કરવામાં આવેલો જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એક સાથે ગોઠવી શકાય ક્રમ થયો થયો ઉલટો જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એક સાથે ગોઠવાયા જેમ કે કોષ્ટકમાં કોબાલ્ટ નિકલ કરતા પહેલા દેખાયું આપણે જોઈ જ ગયા હતા કે કોબાલ્ટ નિકલ કરતા પહેલા છે વધુમાં મેન્ડેલીપને પોતાના આવત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી રાખવા પડ્યા આ સ્થાનને મર્યાદાના રૂપમાં જોવાને બદલે મેન્ડેલીફે નિડરતાપૂર્વક કોઈ એવા તત્વોના અસ્તિત્વને આગાહી કરી જે તે સમયે શોધાયા નહોતા એટલે જે જગ્યા ખાલી હતી તો મેન્ડેલીફે ત્યાં કીધું કે અહીંયા કંઈક તો એવું આવશે જ મેન્ડેલીફે સ્થાન જ્યાં છોડ્યા ત્યાંને ચોકસાઈપૂર્વક કહી દીધું હે સીના તાનકે કે અહીંયા કંઈક આવશે મેન્ડેલીફે તેમનું નામકરણ તે જ સમૂહના તેનાથી પહેલાં આવતા તત્વોના નામમાં સંસ્કૃત શબ્દ એકાપૂર્વક લગાવીને કર્યું ઉદાહરણ તરીકે સ્કેન્ડિયમ ગેલિયમ અને જર્મેનિયમ આ ત્રણે ત્રણના સ્થાન ખાલી રાખ્યા સ્કેન્ડિયમ ગેલિયમ અને જર્મેનિયમ એ ત્રણે ત્રણેના સ્થાન ખાલી રાખ્યા તો એના ગુણધર્મો એકા બોરોન એકા એલ્યુમિનિયમ બરાબર એકા બોરોન એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન જેવા જ હતા હવે મેન્ડેલીપ દ્વારા આગાહી કરાયેલ એકા એલ્યુમિનિયમ અને પછી શોધાયેલ એકા એલ્યુમિયમનું સ્થાન મેળવેલ ગેલિયમ જેને એકા એલ્યુમિનિયમ કીધું એનું નામ છે ગેલિયમ બરાબર છે ગેલિયમના ગુણધર્મો આપણે એમને કોષ્ટકમાં સમાન દર્શાવેલ હતા કોષ્ટક આપણે કરવાનું નથી તે મેન્ડેલીપના આવત કોષ્ટકની સત્યતા તથા ઉપયોગીતાનો સબળ પુરાવો આપે છે તેનાથી વિશેષ મેન્ડેલીફની અભિધારાની અસાધારણ સફળતા એ હતી કે રસાયણ શાસ્ત્રીઓએ અન્ય રસાયણશાસ્ત્રીઓએ માત્ર સ્વીકાર ના કર્યો પરંતુ એ ખ્યાલ ઉપર આવ્યા કે જે અગાઉ ધારણા આધારિત જ હતો નિષ્ક્રિય વાયુ જેવા કે હિલિયમ નિયોન આર્ગોનનો અગાઉ પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થતો હતો આ વાયુની શોધ ઘણી મોડી થઈ કારણ કે તે નિષ્ક્રિય હતા વાતાવરણમાં તેમનું પ્રમાણ ઓછું છે હવે મેન્ડેલીપના આવત કોષ્ટકની વિશેષતા એ પણ છે કે જ્યારે આ વાયુની શોધ થઈ ત્યારે અગાઉની શ્રેણીને ખલેલ પહોંચાડ્યા વગર એને નવા સમૂહમાં આ નિષ્ક્રિય વાયુનો અલગ સમૂહ રચવામાં આવ્યો હવે બેટા આ નવો પ્રશ્ન આજના દિવસનો મેન્ડેલીફના વર્ગીકરણની મર્યાદા જેમ સફળતા છે એમ નિષ્ફળતા છે જેમ આપણે માંડવી ખાવી હોય ઓરા ખાવા હોય તો બી આપણે ખાઈ જઈએ છીએ ફોતરા વધે ને અહીંયા ફોતરા છે બરાબર આપણે તડબૂજ ખાઈએ તો છાલ વધે કેરી ખાઈએ તો ગોઠલો છાલ વધે અહીંયા આ કચરો છે બરાબર છે એટલે કે મેન્ડેલીફના વર્ગીકરણની મર્યાદાઓ કારણ કે ત્યારનો સમય જ એવો હતો કે કંઈક ને કંઈક મર્યાદાઓ હોય છે તો મેન્ડેલીફના વર્ગીકરણની મર્યાદાઓ શું છે સમજાવો આગળ છે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના આલ્કલી ધાતુને મળતી આવે છે મેન્ડેલીફે હાઇડ્રોજનને સૌથી પહેલું સ્થાન આપ્યું હાઇડ્રોજનને બધાએ પહેલું સ્થાન આપ્યું હતું કારણ કે પ્રથમ નંબરનું તત્વ છે તો હાઇડ્રોજન છે બરાબર આલ્કલી સમૂહ કહેવાય જુઓ લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ જોયું સામ્યતા આવી આવી શું ચેક કરીએ પાછું લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબીડિયમ સિઝીયમ બધાનું નામ તો સરખું આવ્યું પણ એના જે ગુણધર્મો છે ને એ સરખા છે તો હાઇડ્રોજનને આલ્કલી સમૂહમાં મૂક્યા કોણે મેન્ડેલ ભાઈ બરાબર છે તો હવે જુઓ શું કે છે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના આલ્કલી ધાતુને મળતી આવે છે આલ્કલી ધાતુની માફક હાઇડ્રોજન પણ હેલોજન ઓક્સિજન અને સલ્ફર સાથે એક સમાન સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે જે અહીં ઉદાહરણમાં આપ્યા છે અહીં આ હાઇડ્રોજન શું આપ્યું બેટા આ એચ સીએલ હેલોજન આરે જણાય એસ ટુ એટલે ઓક્સિજન આરે એસ એટલે સલ્ફર આરે પછી એને સોડિયમની જેમ એને સોડિયમની જેમ એને સોડિયમની જેમ તો આ અહીં એક મર્યાદા છે શું કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની રચના આલ્કલી ધાતુને મળતી આવે આલ્કલી ધાતુની માફક હાઇડ્રોજન પણ હેલોજન ઓક્સિજન અને સલ્ફર સાથે એક સમાન સૂત્ર ધરાવતા સંયોજન બનાવે જે અહીં ઉદાહરણમાં આપેલા છે બીજી તરફ હેલોજનની માફક હાઇડ્રોજન પણ દ્વિપરમાણીય અણુ છે એચ ટુ આવી રીતે દર્શાવે તેમજ તે ધાતુ અને અધાતુ સાથે સંયોજાય તો હાઇડ્રોજન છે બરાબર છે એ અલગ અલગ રીતે વેચાય છે આલ્કલીની જેમ વેચાય છે હેલોજનની જેમ વેચાય છે સોડિયમની જેમ ગુણધર્મો ધરાવે હવે પ્રવૃત્તિ એણે આપી છે હાઇડ્રોજનની આલ્કલી ધાતુ અને હેલોજન પરિવાર સાથે સમાનતા જોતા તેને મેન્ડેલીફના આવત કોષ્ટકમાં યોગ્ય સ્થાન ઉપર મૂકો બરાબર છે રહેલી એવી છે કે એને યોગ્ય સ્થાનમાં મૂકો યોગ્ય સ્થાનમાં મૂકવું થોડું કઠણ લાગે હવે હાઇડ્રોજનને ક્યાં સમૂહને આવર્તમાં રાખવું એ ક્વેશ્ચન થયો ચોક્કસપણે આવત કોષ્ટકમાં હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી શકાય નહીં આ મેન્ડેલિપના આવત કોષ્ટકની પહેલી મર્યાદા હતી એને કહું પહેલા હાઇડ્રોજન આલ્કલીમાં મૂકો તે પોતાના આવત કોષ્ટકમાં હાઇડ્રોજનને યોગ્ય સ્થાન આપી ના શક્યા મેન્ડેલિપે તત્વોના આવર્તી વર્ગીકરણ આપ્યા બાદ લાંબા સમય પછી સમસ્થાનિકો શોધાયા એક તત્વના એક કરતાં વધુ ઘટકો હોય એ આપણે યાદ કરીએ બેટા બરાબર છે તો સમસ્થાનિક એટલે શું બરાબર સમસ્થાનિકની વ્યાખ્યા એવી કોઈ પણ સમસ્થાનિકના રાસાયણિક ગુણધર્મ સમાન હોય પરમાણુય દળ જુદા હોય રાસાયણિક ગુણધર્મો સરખા છે પણ પરમાણુ દળ કેવા છે જુદા છે તો મેન્ડેલિપના વર્ગીકરણની મર્યાદા શું છે બેટા તો કે ચોક્કસપણે હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન ના અપાયું આ મેન્ડેલીપના કોષ્ટકની પહેલી મર્યાદા તે પોતાના આવત કોષ્ટકમાં હાઇડ્રોજનને યોગ્ય સ્થાન આપી ના શક્યા મેન્ડેલીફે તત્વોના આવડતી વર્ગીકરણ આપ્યા બાદ લાંબા સમય પછી સંસ્થાનિક શોધાયા સંસ્થાનિક શું છે કોઈ પણ તત્વના સંસ્થાનિકના રાસાયણિક ગુણધર્મ સમાન હોય પરમાણુ ઉદ્દોળ કેવા હોય જુદા હોય છે હવે આગળ પ્રવૃત્તિ પાંચ પોઈન્ટ બે ક્લોરીનના સમસ્થાનિકો ક્લોરીન પાંત્રીસ અને ક્લોરીન સાડત્રીસ ધ્યાનમાં લેખ કરતા વધુ છે એમ તો ઓક્સિજન નહીં છે છ સાત આઠ તેમના પરમાણુય દળ જુદા જુદા હોય શું તેને અલગ અલગ જૂથમાં મૂકશો ના બધા એકમાં જ મૂકવા પડે અથવા તેમના રાસાયણિક ગુણધર્મ સમાન એક જ સ્થાને રાખશો પ્રશ્ન કર્યો છે આમ બધા તત્વોના સંસ્થાનિકો મેન્ડેલીપના આવર્તની માટે પડકાર હતો એક તો હાઇડ્રોજનનું યોગ્ય સ્થાન નહીં બીજું સંસ્થાનિકને ક્યાં રાખવા બીજી સમસ્યા છે એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણુય દળ નિયમિત રૂપથી વધતા નહોતા પરમાણુ દળમાં જ એક સરખો ફેરફાર નહોતો થતો આથી તે અનુમાન લગાવવું મુશ્કેલ હતું કે બે તત્વો વચ્ચે કેટલા તત્વો છે રૂપે જ્યારે આપણે ભારે તત્વોનો વિચાર કરીએ ત્યારે તો આ હતી કોષ્ટકની મર્યાદા મર્યાદાઓ બરાબર છે તો તમારો ક્વેશ્ચન હતો કે આવત કોષ્ટકની સફળતા જણાવો મેન્ડેલિપના કોષ્ટકની નિષ્ફળતા જણાવો બરાબર છે હવે ટેક્સ્ટબુકની અંદરમાં આપેલા પ્રશ્નોનો આપણે અભ્યાસ કરવાનો છે બરાબર આવર્ત મેન્ડેલીફ ના જે પ્રશ્નો આપ્યા હતા એના અનુસંધાને આપણે પ્રશ્ન લખીએ ધોરણ દસ વિજ્ઞાન પ્રશ્નોમાં ક્વેશ્ચન પહેલો મેન્ડેલીફના આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરી નીચેના તત્વોના ઓક્સાઇડના સૂત્રોનું અનુમાન લગાવો એમાં પેલું પોટેશિયમ કે એટલે પોટેશિયમ વિદ્યાર્થીઓ બરાબર છે તો ઓક્સાઇડનું ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે તો ઈ એવા તત્વો સાથે પ્રક્રિયા કરવા પ્રયત્ન કરશે કે જેની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય પોટેશિયમની બાહ્યતમ કક્ષામાં એક છે એવા બે પોટેશિયમ જોઈએ એટલા માટે કે ટુ ઓ બીજું કાર્બન સી કાર્બનની બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે એનો પરમાણુ ક્રમાંક છ છે તો કાર્બન ઓક્સિજનના બે ઘટકો સાથે પ્રક્રિયા કરે કારણ કે ઓક્સિજનની એક ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે બરાબર તેવા બે ઓક્સિજન ભેગા થાય તો ચાર એટલે સી ટુ ત્રીજું એલ્યુમિનિયમ એ એલ ટુ ઓ થ્રી એલ્યુમિનિયમ હા હિલી બે બોકાના ઓફની સો મે એલ્યુમિનિયમનું પરમાણુ ક્રમાંક તેર બરાબર છે તો બે એલ્યુમિનિયમની અંદરમાં છ ઇલેક્ટ્રોન થાય તો ઓક્સિજનની બાહ્યતા કક્ષામાં બે છે તો અહીંયા પ્લસ છ ઇલેક્ટ્રોન છે ઓક્સિજનમાં માઇનસ બે હોય તો ઓક્સિજનના ત્રણ અણુ આવે એટલે માઇનસ છ થાય સંયોજન તટસ્થ બનશે હવે બેટા ચોથું સિલિકોન એસઆઈઓ ટુ સિલિકોન એસઆઈ ઓ સિલિકોનની બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન થાય કાર્બનની જેમ એટલે બે ઓક્સિજન ઘટકો આવશે પાંચમું બેરેલિયમ બી એઓ બેરેલિયમનો પરમાણુ ક્રમાંક ચાર છે બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય એક ઓક્સિજન સાથે જોડાય છે આ ક્વેશ્ચન પેલો હતો હવે બીજો પ્રશ્ન આપણે ભણીએ છીએ ઉતાવળ કરવામાં મજા આવતી નથી શું છે બીજો પ્રશ્ન બેટા પહેલા પહેલા પ્રશ્નને રિપીટ કરો મેન્ડેલીફના આવત કોષ્ટકનો ઉપયોગ કરી નીચેના તત્વોના ઓક્સાઇડના સૂત્રોનું અનુમાન લગાવો પોટેશિયમ કાર્બન એલ્યુમિનિયમ સિલિકોનને બેરે લેવો આપણે દરેકની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે હાઇડ્રોજનને નિહાળ્યા બરાબર છે જોતા રહ્યો સમજતા રહ્યો અભ્યાસ કરતા રહ્યો ઓગણીસમા નંબરનું તત્વ છે એટલે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય ઓક્સિજનની બાહ્યતમ કક્ષાને અષ્ટક પૂરું કરવા બે ખૂટે એટલા માટે બે એવી રીતે જોયા બીજો પ્રશ્ન છે

તત્વો વિશે જાણ થઈ જેના માટે મેન્ડેલીફે પોતાના આવર્ત ખાલી સ્થાન છોડ્યું હતું બરાબર છે તો આપણે અહીંયા આવી ગયું છે બેટા આવી ગયું ઉદાહરણ તરીકે સ્કેન્ડિયમ ગેલિયમ જર્મેનના ગુણધર્મો બરાબર ગેલિયમ સિવાય સ્કેન્ડિયમ અને જર્મેનિયમ બરાબર છે પહેલું નામ સ્કેન્ડિયમ બીજું જર્મેનિયમ ત્યાં ક્વેશ્ચન પૂરો થયો બે જ નામ સ્કેન્ડિયમ અને જર્મેનિયમ હવે વિદ્યાર્થીઓ ત્રીજો પ્રશ્ન છે મેન્ડેલીફે પોતાનું આવત કોષ્ટક તૈયાર કરવા કયા માપદંડો ધ્યાનમાં લીધા મેન્ડેલીફે આવત કોષ્ટકને તૈયાર કરવામાં કયા કયા માપદંડો ધ્યાનમાં લીધા મેન્ડેલીફે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા કયા માપદંડો ધ્યાને લીધા મેન્ડેલીફે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા કયા માપદંડો ધ્યાનમાં લીધા તો આન્સર છે મેન્ડેલીફે ધ્યાનમાં લીધેલા માપદંડો પેલું તો એનો જે વિધય હતો બરાબર એની જે વ્યાખ્યા છે મેન્ડેલીફના નિયમની મેન્ડેલીફે આવર્ત નિયમ બનાવ્યો જે દર્શાવે તત્વના ગુણધર્મો પરમાણુ દળના આવર્તનીય વિધય છે બરાબર પરમાણુ દળ પેલું હતું પરમાણુ દળ જેણે લીધું પછી બીજું હતું બેટા આમાં આપ્યું જ છે તત્વોના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકી એક ગુણધર્મ શું લીધો સમાન ગુણધર્મો સમાન ગુણધર્મોને એક જ સમૂહમાં લીધા સમાન ગુણધર્મો બરાબર સમાન ગુણધર્મો બીજો લીધો સમાન ગુણધર્મો અને ત્રીજું હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રો હાઇડ્રાઈડ તથા ઓક્સાઇડના સૂત્રો તો તમારો પ્રશ્ન છે મેન્ડેલીફે પોતાનો આવો પુસ્તક તૈયાર કરવા ક્યાં માપદંડો લીધા તો કે મેન્ડેલીફે ધ્યાનમાં લીધેલા માપદંડ એક તો પરમાણુ દળ બીજું સમાન ગુણધર્મો ત્રીજું હાઇડ્રેટ અને ઓક્સાઇડના સૂત્રો એક એક માર્કના બધાય પ્રશ્નો હોઈ શકે છે ચોથો પ્રશ્ન છે તમારા મત મુજબ નિષ્ક્રિય વાયુને શા માટે અલગ સમૂહમાં રાખવામાં આવ્યા મુદ્દો છે મત મુજબ નિષ્ક્રિય વાયુને માટે અલગ સમૂહમાં રાખવામાં આવ્યા તો આપણે જોઈએ કે નિષ્ક્રિય વાયુનો સમૂહ ક્યાં કેવી રીતે આવી શકતો હતો આપણે મેન્ડેલીફના ગુણધર્મોમાં જોઈ ગયા હતા બરાબર છે જોતા રહીએ છીએ મેન્ડેલીફની મર્યાદાઓ કે જે નિષ્ક્રિય વાયુનો ગુણધર્મ હતો નિષ્ક્રિય વાયુઓ હિલિયમ નિયોન આર્ગોન અગાઉ પણ અનેક સંદર્ભમાં ઉપયોગી હતા આ વાયુની શોધ મોડી થઈ કારણ કે નિષ્ક્રિય થઈ વાતાવરણમાં પ્રમાણ ઓછું હતું બરાબર છે શા માટેને અલગ રાખવામાં આવ્યા આર્યુ બેટા એક તો શોધ ઘણી મોડી થઈ બીજું નિષ્ક્રિય હતા કેવા હતા અલગ શા માટે રાખવામાં આવ્યા બરાબર તો મેન્ડેલીફની મર્યાદામાં શું આવ્યું નિષ્ક્રિય વાયુ હિલિયમ નિયોન આર્ગોન ઉપયોગી હતા શોધ ઘણી મોડીથી નિષ્ક્રિય હતા વાતાવરણમાં તેમનું પ્રમાણ ઓછું છે એટલા માટે તેને અલગ સમૂહમાં રાખવામાં આવ્યા બરાબર જે બે પગે લંગડો હોય એને આપણે દોડાવી શકીએ નહીં તો બેટા આ રીતે આપણે મેન્ડેલીફના આવતકોષ્ટકની સિદ્ધિઓ મેન્ડેલીફના આવતકોષ્ટકની મર્યાદાઓ અને મેન્ડેલીફનું આવત કોષ્ટક છે એ આપણે સમજીએ હવે વધુ કંઈ માહિતી ન લેતા આપણી મિટિંગ અહીંયા પૂર્ણ કરીએ